દર્દનાક, શર્મનાક અને ખતરનાક. આ ત્રણ શબ્દ ફક્ત ને ફક્ત ક્યારેક આપણને કોઈ બુક્સની અંદર અથવા તો કોઈ નોવેલની અંદર વાંચવા મળતા હોય છે. પણ અત્યારે કોઈ નોવેલ કે કોઈ બુક કે કોઈ આર્ટિકલ વાંચવા જવાની અહીંયા જરૂરત નથી લાગતી. કારણ કે અત્યારે એ તમામ બાબતો આપણી સમક્ષ રોજે રોજ આપણા બંધ કાનોની અંદર પડઘા મારી મારીને સાંભળવામાં આવે છે. વાત અહીંયા થઈ રહી છે કે દરેક રોજે રોજ એક ન્યૂઝપેપરની અંદર, કોઈ એવી ચેનલની અંદર ફક્ત ને ફક્ત એ બ્રેકિંગ જે છે, એ ન્યૂઝ જે છે, એ હેડલાઇન્સ જે છે, તેની શાહી હજી તો સુખાતી જ નથી. તેને તો હજી લોકો ભૂલી જ નથી શકતા. તેની તો ચર્ચા હજી ચાલુ જ છે. ત્યાં જ આવીને બીજો એક રેપ કેસ બને છે. ક્યાં સુધી આ તમામ બાબતો ચાલતી રહેશે? નિર્ભયા બળાત્કાર કેસ પછી આસિફા, પછી ઉન્નાવ, પછી ગુડિયા અને કેરળ બળાત્કાર, હવે વાત થઈ રહી છે ઇન્દોરમાં. ઇન્દોરની જો વાત કરવામાં આવે તો ફક્ત ને ફક્ત 4 મહિનાની. જી હા, ધ્યાનથી સાંભળનાર તમામ લોકોને હું અહીંયા કહેવા માંગીશ કે ફક્ત ને ફક્ત 4 મહિના, એટલે 4 મહિનાની માસૂમ બાળકી, એની માટે એક કોઈ એવો શબ્દ જ નથી મળી રહ્યો. આજે જેટલા પણ લોકો જે શબ્દોની રમતો રમનારા જે છે, શબ્દોના ખેલ રમનારા લોકો છે, તેમની માટે પણ કદાચ આ શબ્દ ઓછો પડશે કે આજે દેશ જંગલ બની ગયો છે તેવું કહેવું પણ કદાચ અહીંયા શરમસાર કરી દેશે. ઉન્નાવની અંદર જો વાત કરવામાં આવે, કઠુઆની જો વાત કરવામાં આવે, કેન્ડલ માર્ચ કાઢવામાં આવે છે, ઘણી બધી એવી કોશિશો કરવામાં આવે છે કે જેમ બને તેમ આ જંગલી જાનવરો જે બહાર રખડી રહ્યા છે અને જેને બને તેને પોતાનો હવસનો શિકાર બનાવી રહ્યા છે, તે લોકોને સજા થાય. પણ આવી માંગણીઓ હવે કરવી પડશે કે પોતાની પોતાની દીકરીઓ સુરક્ષિત જગ્યા ઉપર પણ સુરક્ષિત નથી. ક્યાં સુધી પોતાની દીકરીને? હવે પહેલા એક સમય એવો હતો કે પોતાની દીકરી જો છે એવો કદાચ ક્યાંક ખ્યાલ આવતો હતો તો તેને દૂધ પીતી કરવાની વાત એટલા માટે થતી હતી કે મોટી થઈને તેની જવાબદારી બાપ નહીં ઉપાડી શકે. પણ હવે પરિસ્થિતિ કંઈક એવી થઈ ગઈ છે કે હવે દૂધ પીતી એટલા માટે કરવામાં આવશે કારણ કે કોઈ પણ હાલતો ચાલતો વ્યક્તિ આવીને તેનો બળાત્કાર કરી લેશે. અને કયા વર્ષે કરશે, કઈ ઉંમરે કરશે, તે તો હવે કંઈ નક્કી નથી. કારણ કે જંગલના જાનવરો, હવે તમામ જાનવરોને પણ શરમ આવે તેવી વાત હવે લોકો કરી રહ્યા છે. આ તમામ પ્રકારની આજે આપણે ચર્ચા કરીશું. નમસ્કાર, હું રેશમા, કરંટ ટોપિકમાં આપનું સ્વાગત કરું છું. આજ વિષય ઉપર ચર્ચા કરવા માટે અમારી સાથે રિચર્ડ મેકવાન જોડાયેલા છે, કાઉન્સિલર છે. રિચર્ડ જી, આપનું સ્વાગત છે સ્ટુડિયોમાં. નમસ્કાર. શર્મસાર, ખતરનાક, દર્દનાક, અત્યારે પણ એની ચીખોનો અહેસાસ આપણે અહીંયા અત્યારે કરી શકીએ છીએ. દરેક વ્યક્તિ અત્યારે કરી શકે છે કે જ્યારે 4 માસની દીકરી જે છે, છોકરી જે છે, તેને કદાચ બાળકી કહીએ આપણે, હવે તેની ઉપર જ્યારે આવો બળાત્કાર થાય છે, 8 વર્ષની બાળકી ઉપર જ્યારે બળાત્કાર થાય છે, કોઈ જ પ્રકારની અહીંયા બાંધછોડ નથી. રિચર્ડજી, મહત્વની બાબત છે, જંગલી જાનવરોને પણ શરમ આવે એવી મેં જે પ્રકારે કહ્યું તેવી આ દર્દનાક ઘટનાઓ અત્યારે એવી થઈ રહી છે અને કોઈ જ કશું કરી નથી શકતું. શું કહેશો? મને એવું લાગે છે કે આ બેટી બચાવો એ વિધાન છે, એટલે સ્ટેટમેન્ટ છે કે પછી ધમકી છે, એ મને સમજ નથી પડી. બેટી બચાવી શકો તો બચાવો, બાકી અમને નથી આવડતું કેવી રીતે તમારી બેટી બચાવો. અને એટલા માટે જ્યારે હું 2 દીકરીઓનો બાપ છું, હું સમજી શકું છું કે કેવી રીતે આ નાની દીકરીઓને એમના જન્મથી લઈને આજે ટીનેજની અંદર છે, કયા કયા શારીરિક ફેરફાર, કઈ કઈ મુશ્કેલીઓ, કઈ કઈ એમની જે કોમળતા, નાજુકતા, એ બધું જોતા જ્યારે આવી દીકરીઓ જે હજુ તો જેમને હજુ કશું સમજ નથી પડતી, એ વ્યક્તિઓની, એ દીકરીઓની સાથે જ્યારે આવી બહુ જ ખરાબ ઘટનાઓ બની રહી છે, ત્યારે મને એક પુરુષ હોવાનું એક શરમ અનુભવી રહ્યો છું આજે કે શું એવું છે આ પુરુષોને અંદર કે જ્યાં આવી નાની બાળકીઓ સાથે આવા ગંભીર પ્રકારના કૃત્યો કરે છે. અને મને બહુ જ દુઃખ લાગે છે. મને એવું લાગે છે કે આની માટે જનતાએ જાગૃત થવાની જરૂર છે અને આનો બહુ મોટો પ્રતિભાવ આપણે આપવો પડશે. નહીં તો આ ચાલ્યા કરશે. આજે મારી દીકરી નથી થયું એટલે હું શાંત બેસી રહ્યો એવું નહીં, પણ આજે દરેક દીકરીઓ આપણી છે એ રીતે સમજીને આની માટે એક મોટો અવાજ ઉઠાવવાની જરૂર લાગે છે મને. જી રિચર્ડજી, તેમ પ્રકારે જેવી રીતે આપણે કહીએ છીએ અત્યારની જે પરિસ્થિતિ છે દેશની અંદર, જ્યારે એક એવો સમય હતો આપણે ખૂબ જ મોટા મોટા એવા અભિમાનથી, ગૌરવથી એવું કહેતા હતા કે રાત્રે 2 વાગે પણ દીકરી જે છે સલામત રીતે બહાર આવી શકે છે. પણ એ ફક્ત 18 અને 28 વર્ષની દીકરીની જ વાત હતી. 18 અને 28 વર્ષની દીકરીની સુરક્ષાની અહીંયા વાત થઈ. અહીંયા 8 વર્ષની દીકરી, 4 માસની દીકરી, 7 વર્ષની દીકરી, એના વિશે કોઈ જ અહીંયા સવાલ નથી, એના વિશે કોઈ જ પ્રકારની કાળજી નથી, કારણ કે નાની છે. પણ અહીંયા હવસખોરોની તો વાત જ કંઈક અલગ છે. તેમને તો ફક્ત ને ફક્ત એવી જ વાત અહીંયા દેખાઈ રહી છે. રિચર્ડજી, મહત્વની બાબત એ છે કે જે પ્રકાર આંકડાઓ છે, ગુજરાતમાં વર્ષ 2017માં 492 બાળકીઓ પર બળાત્કાર, 2017ની અંદર 2514 અપહરણ અને 44 બાળકોની હત્યા કરવામાં આવી છે.
કેવી રીતે આંકડાઓની રમત જ ફક્ત ને ફક્ત આપણે આવી કોઈ જ્યારે ઘટના બને છે ત્યારે ફક્ત ને ફક્ત ડિબેટ કરીશું, કોઈ આ વાતે ટીકા ટિપ્પણી કરીશું, ફક્ત આપણો રોષ જે આક્રોશ જે છે રોડ ઉપર જ જોવા મળશે. ક્યાં સુધી, ક્યારે આ તમામ લોકોને ન્યાય મળશે ને ક્યારે આ જે હવસખોરોને અહીંયા કોઈ એવી સજા આપવામાં આવશે કે જેનું અહીંયા પરિણામ આપણને કંઈક સુખદ જોવા મળશે? મને એવું લાગે છે કે જે આંકડા તમે બતાવી રહ્યા છો ને એ ટીપ ઓફ ધી આઈસબર્ગ છે. એટલે જે હિમશિલા કહેવાય, એ હિમશિલા પાણીની અંદર એની જે શિલા છે એ બહુ મોટી હોય ને બહુ અંદર હોય, ખાલી નાની ટોચ એટલે એનું જે ટીપ છે ને એ દેખાતી હોય. અને આ આંકડા ખાલી એટલું બતાવે છે. એટલી બધી દીકરીઓ કે જે લોકોએ અન્યાય સહન કરીને જેને ખબર નહીં પડી હોય, જ્યાં એમને આમ તેમ નાખી દેવામાં આવી છે, અથવા તો જેવી સ્ત્રીઓ અત્યારે સાંભળતા હશે જે લોકોની સાથે આવા અત્યાચારો થયા છે પણ એ કહી ના શકે એવી પરિસ્થિતિમાં હશે, એ બધા આંકડાઓને જોવા જઈશું. તો આ મને લાગે બહુ જ ખતરનાક છે. અને આની માટે મેં એમને કીધું કે ચોક્કસ જો જનતા જાગૃત નહીં થાય તો આ પોલિટિશિયન્સ, આ વકીલો, આ જજીસ, આખી જે સિસ્ટમ છે એ સિસ્ટમ ચાલ્યા કરશે. કોઈ જગ્યાએ નાની સ્કીમ મૂકી દેશે કે અમે આ કર્યું ને પેલું કર્યું અને એની અંદર આપણને સંતોષ મળી જશે કશુંક થઈ રહ્યું છે, પણ અલ્ટિમેટલી કશું જ થતું નથી. અને એટલા માટે જો ત્યાં સુધી આપણે જાગૃત થઈને એની માટે એક્શન નહીં લઈએ તો આજે મારી ને તમારી દીકરીઓનો પણ પ્રશ્ન આવશે. અને ત્યારે આપણે ઉભા થઈશું ને તો એ આપણે અન્યાય, એ બધી દીકરીઓ જેમની સાથે અન્યાય થયો છે એની સાથે અન્યાય કરી દઈશું એવું મને લાગે છે. જી રિચર્ડજી, પરિસ્થિતિ કઈ એવી છે કે તમામ લોકોએ પોતાની દીકરીને સલામત રાખવા માટે બીજાની દીકરીનો જ્યારે આ ઘટના બની છે, તેનો કિસ્સો બન્યો છે, ત્યારે ઉઠવું જ પડશે. અને એ વાતને એમણે જરૂરથી ધ્યાન રાખવી પડશે, કારણ કે આ તમામ રીતે આપણે જોઈએ છીએ અત્યારે કે ફરીથી આપણા દેશની સામૂહિક ચેતનાની સામે આ એક ચેલેન્જ આવી ગઈ છે. હવે તો કંઈક કરવું પડશે. ચોક્કસ, મને એવું લાગે છે કે હવે આપણે સિસ્ટમને એક જ વસ્તુ કહેવાની જરૂર છે કે જસ્ટિસ ઇન વન મંથ, એક મહિનાની અંદર ન્યાય ના મળે ત્યાં સુધી આપણે જાગીશું. જે લોકો એવું કહેતા હતા કે તમે લોકો ઊંઘી જશો ને હું જાગીશ, એ લોકોને આપણે જગાડવાની જરૂર છે. શું એ લોકોને ખબર નથી પડતી, એ વિદેશની અંદર હોય કે ગમે તે ભારત દેશની અંદર શું થઈ રહ્યું છે એમને ખ્યાલ નથી આવતો? મને એવું લાગે છે કે આપણે એક મહિનાની અંદર, દાખલા તરીકે આજે જે તારીખ છે એ તારીખે જે ઘટના બની છે એ ઘટના માટે નેક્સ્ટ મંથ, એક મહિનો અમે તમને આપીએ છીએ, એક મહિનાની અંદર તમે એ જ દિવસે કાં તો તમારું રેઝિગ્નેશન આપશો જો તમે ફેલ જાઓ, અથવા તો તમે ન્યાય આપશો અને ન્યાય પણ ફાંસી સાથે આપશો. અને એ ફાંસી લાઈવ દેખાડો જેથી લોકોને ભય લાગે, કારણ કે આ જે હવસખોરો જે બહાર નીકળી રહ્યા છે એ લોકોને ખબર પડી ગઈ છે કે બે પૈસા આમથી તેમ કરવાથી એમની બધી જ વાતો પૂરી થશે, એમને કશો વાંધો નહીં આવે, કારણ કે આવું બધું ચાલ્યું આવ્યું છે. આ હું કહું છું ટીપ ઓફ ધ આઈસબર્ગ છે આ આંકડાઓને, એનો મતલબ કે એટલું બધું અંદર ખતરનાક આંકડાઓ જે હજુ બહાર નથી આ રાહ જોઈ રહ્યા છે. એટલા માટે જનતાનો વિનંતી કરીશ કે એક મહિનાની અંદર જસ્ટિસ મળે એનું સૂત્રાચાર આપણે કરવો જોઈશે. અને એક મહિનાની અંદર જસ્ટિસ ઇન વન મંથ, આ સૂત્ર સાથે આપણે આપવું પડશે. એક મહિનો મને લાગે વધારે છે, તરત ન્યાય મળવો જોઈએ, પણ આખી સિસ્ટમના, આખી પ્રોસેસને આપણે ફોલો કરવા માટે દરેક ન્યાયાધીશોને, દરેક વકીલોને, દરેક પોલીસને, દરેક પોલિટિશિયન્સને આપણે પૂરતી તક આપીએ. અને એ તક આપવાને પણ એક મહિના પછી એક દિવસ એમને આપવામાં ના આવવો જોઈએ, જેથી કરીને એમને ખબર પડે. હું આ એટલા માટે કહું છું બેન, જો તમે વિદેશની અંદર જતા હોય અને તમારા સ્વાદ માટે તમને સાંજે ખીચડી ગમે છે એના માટે તમે રસોઈઓ લઈ જતા હોય, લાખો રૂપિયાના ખર્ચો જો તમે કરી શકતા હોય તો અમને ખાતરી છે કે તમે એક મહિનાની અંદર ન્યાય આપી શકશો. જો તમે તમારા દીકરો કે જે 5,000 બિઝનેસ કરતો હતો એ 80 કરોડના બિઝનેસ થોડા જ મહિનાની અંદર લાવી શકતો હોય, આખી જનતાને ખબર પડતી હોય અને છતાંય તમારા દીકરાને તમે બચાવી શકતા હશો, તો હું તમને કહું છું તમારામાં કેપેસિટી છે કે તમે આ દીકરીને એક મહિનામાં ન્યાય આપી શકશો. જો તમે નોટબંધી જેવું બહુ મોટું કામ અડધી રાત્રે તમે ચાલુ કરો અને કેટલા બધા લોકોને મુશ્કેલીઓ હતી છતાંય તમે એ કરી શકો છો, તો અમને વિશ્વાસ છે કે તમે એક મહિનાની અંદર આ વ્યક્તિઓને ન્યાય આપી શકશો. તમને અમને વિશ્વાસ છે કે જો તમે તમારા પોતાના જેકેટ માટે અને એની માટે જો પોતાનું નામ લખીને લાખો રૂપિયામાં વેચી શકતા તો અમને ખાતરી છે કે તમારામાં એ કેપેસિટી તમે એક મહિનાની અંદર ન્યાય અપાવી શકશો. જે જજીસને રોકાવવું પડે, મને એવું લાગે છે એ લોકો રોકાય રાત્રે, એક દિવસ નહીં ખાય ચાલશે, પણ આ ન્યાય એમણે આપવો જરૂરી છે. અને એક મહિનાની અંદર ન્યાય આપો અથવા તો તમારું રેઝિગ્નેશન આપો. આ બે વાતની અંદર મને લાગે આપણે બધાએ ઊભા થવું પડશે. અને હું શ્રોતા મિત્રોને કહેવા માગું છું, રાહ ના જોશો કે રેલો તમારી નીચે આવે. અત્યારે જો જાગૃત નહીં થઈએ, તમે ના વિચાર કરશો કે મારી જોડે કોઈ જોડાયું છે કે નહીં જોડાયું. તમારા કુટુંબના લોકો છે, તમારી સોસાયટીના લોકો છે, તમારા જે સર્કલ ઓફ ઇન્ફ્લુઅન્સ એની અંદર વાત કરો.
અને મને એવું લાગે છે કે એક મહિનાની અંદર જો ન્યાય ના આપી શકે આ સરકાર, જો આપણું ન્યાયતંત્ર, તો એમનો અફસોસ છે અને આપણે એમને એ પદ પર રાખવા જોઈએ નહીં. ક્લિયર વાત મને લાગે આપણે બધાને કરવી જોઈએ અને એની માટે બધાએ જાગૃત થવું જોઈએ એવું મને લાગે છે. રિચર્ડજી, તે પ્રકારે જ એક મહિનાનો જે સમય જે છે એ આપે કહ્યું છે એ ઇનફ છે એવું લાગી રહ્યું છે. કારણ કે જે પરિસ્થિતિઓ અત્યારે આપણે જોઈએ છે કે એક સેકન્ડની અંદર, કલાકોમાં, આજે છે તો કાલે કંઈક હશે તે પ્રકારની એક નોટબંધી વખતની એક પરિસ્થિતિ હતી. રાત્રે 12 વાગે ઉઠીને, રાત્રે 12 વાગે લોકોને જગાડીને, ઇતિહાસ પેદા કરીને, હિસ્ટ્રી બનાવીને જ્યારે એક એવો નિયમ લેવામાં આવ્યો હોય, લોકોને એક અલગ પરિસ્થિતિની અંદર જો તમે ઢાળવા માંગતા હો ને, ત્યારે એક એ સરસ એવી કોશિશ જ્યારે કરવામાં આવી હોય દેશના અર્થતંત્ર માટે, તો આ તો દેશની સામૂહિક ચેતનાની વાત છે, દેશના તમામ લોકોની વાત છે, આગળના ભવિષ્યની વાત છે. આગળના ભવિષ્યની વાત એટલા માટે કહું છું કારણ કે છોકરીઓ હશે, દીકરીઓ હશે, તો આગળનું ભવિષ્ય અને દેશ ચાલશે ને. જ્યારે દેશની જડ મૂળની વાત છે, દેશના શરૂઆતની વાત છે કે દેશની પ્રગતિની જ્યારે વાત હોય, ત્યારે કેમ તમે કોઈ પણ એવો નિર્ણય ના લઈ શકો. એ સાથે સાથે જ અહીંયા મહત્વની બાબત છે કે લોકો આશા અપેક્ષાઓ રાખીને ત્યારે જ બેસશે, કારણ કે લોકોના દિલ સુધી આ બધી ઘટનાઓ પહોંચે છે, લોકોની રૂહ કાપી જાય છે, ઝઝૂમી ઉઠે છે, ત્યારે જઈને લોકો ત્યાં ન્યાય માંગવા માટે આજે જાય છે. અધરવાઇઝ તો તમારી જ્યારે નોટબંધીની વાત હતી ત્યારે લોકોએ વિરોધ કર્યો તો છો, ત્યારે લોકોએ વિરોધ બતાવ્યો છે તો, તેમ છતાં પણ તેમાં કોઈ જ બદલાવ નથી આવ્યો, તો આમાં કેમ ના બદલાવ આવી શકે? ચોક્કસ, મને એવું લાગે છે કે આની અંદર બહુ 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 કોન્ક્રીટ સ્ટેપ જનતાએ લેવા પડશે. કારણ કે જે લોકો આ કરી રહ્યા છે અને જે લોકોને આની આદત પડી ગઈ છે, એ લોકો સતત આ વિચારોની અંદર જઈ રહ્યા છે અને એની અંદરથી જો ડર આપણે ઊભા નહીં કરીએ તો મને એવું લાગે છે કે આપણે, હું યુએસ જઉં છું, અમેરિકાની અંદર તમે જોશો ને, કોપ એટલે પોલીસવાળાને એટલો બધો ડર છે, એમનું સીટ બેલ્ટ ના બાંધ્યું હોય અથવા તો એમણે ટ્રાફિકની અંદર સ્ટોપ લાઇન પર સ્ટોપ ના કર્યું હોય તો $100 થી $300 રૂપિયાની ટિકિટ એમને મળે છે. અને એ ડર એમને સતત સિસ્ટમમાં રાખે, સતત એમને એવા સાચા બિહેવિયરમાં રાખે છે, સતત એમને એ ડિસિપ્લિનમાં રાખે છે. બીજાઓની પણ દરકાર રાખવાની ચિંતા એમને એમને થાય છે. અડધી રાત્રે પણ જો સ્ટોપ લાઇન હોય ને કોઈ ના હોય ને, છતાં એ માણસે રોકાવવું પડે, જો એ ક્રોસ કરી દો તો એને તરત આટલા રૂપિયાની ટિકિટ મળે છે. એવું કશુંક સિસ્ટમ આપણે પોતે આ લોકોને આપવી પડશે કે જેથી કરીને ન્યાય આપણને એક મહિના મળે. મને એવું લાગે છે કે ન્યાય મેળવવાની જે વાત છે ને બેન, કે એ આપણા અંદર રહેલી સિસ્ટમ છે. ઈશ્વર છે ને બહુ ન્યાયી છે, એમનામાં ન્યાય રહેલો છે. અને આ બધી દીકરીઓ, જે આ દીકરી વિશે તો મેં સાંભળ્યું કે એ એના મમ્મી પપ્પાની જોડે સૂતા હતા અને રાત્રે કોઈ વ્યક્તિ એમની આગળથી લઈ જાય, એ દીકરીનો વિચાર કરો કે એના મનની અંદર શું થતું હશે. એ કેવી રીતે કહી શકે કે ઈશ્વર સારા છે, રાઈટ? જ્યારે આવા લોકો જે હજુ અંકલ આંટી બધું કહેતા હોય, એ લોકો એમનો દુર્વ્યવહાર, એમની એમની જોડે ખતરનાક વ્યવહાર કરે અને એ ન્યાયની આખી સિસ્ટમ છે એમનામાં મરી જાય ત્યાં સુધી, એનું એમનું ગળું દાબી દેવામાં, એમને હત્યા થઈ જાય એવું કરવામાં આવે છે. અને એટલા માટે મને લાગે જે ઈશ્વરે આપણામાં એક ન્યાય મેળવવાની પણ એક સિસ્ટમ મૂકી છે, એનો પણ હું તમને વિચાર કરો એવી અપીલ કરું છું કે જેથી એના કારણે પણ આપણે આ લોકોને ન્યાય આપી શકીએ અને આપણને પણ સારું લાગશે અને જે લોકો બેઠા છે એ લોકોને પણ એક દિવસ સારું લાગશે. અત્યારે કદાચ આપણું આ સ્ટેપ એમને બહુ સારું ના લાગે, પણ મને એવું લાગે છે કાં તો રેઝિગ્નેશન, કાં તો તમે ન્યાય આપો ને એક જ મહિનાની અંદર એ જ તારીખે એ જ સમયે તમે એમને ન્યાય આપો એવી આપણી માંગણી હોવી જોઈએ એવું મને લાગે છે. રિચર્ડજી, જો આંકડાઓની થોડી આપણે વાત કરીએ તો બાળ અધિકાર સમૂહ દ્વારા એકત્રિત આંકડા જણાવે છે કે બાળકો સાથે થતા બળાત્કારના કિસ્સા ઓછામાં ઓછા 94% કિસ્સામાં અપરાધી આવા બાળકોના પરિચિત જ છે, જ્યારે 35% અપરાધી તેમના પડોશી હતા અને 10% તો તેમના પરિવારના સભ્ય અને સંબંધી છે. એટલે સુરક્ષિત જગ્યાએ કદાચ કાલે ઉઠીને મારી દીકરી હોય અને મને એવું થાય કે હું મારા કોઈ રિલેટિવના ઘરે જઈને મૂકીને આવું છું, તો ત્યારે બી મારે શાંતિથી રહેવાની જરૂર નથી, મારે કોઈ એવો ઘમંડ કરવાની જરૂર નથી કે મારી દીકરી સુરક્ષિત છે. એટલે પરિસ્થિતિ ખૂબ જ વરવી થઈ ગઈ છે. વરવી શબ્દ પણ રિચર્ડજી અત્યારે તો બહુ ઓછો લાગે છે અને મને અત્યારે એવું લાગે છે કે એ કંઈ જ નથી. આવા અપરાધીઓ જે છે એ ક્યારે કોયા વ્યક્તિના મનમાં કેવી ખોટ પેદા થાય છે, આજે હું એક દીકરી છું, આજે હું સમાજની અંદર રહું છું, લોકોની સમક્ષ આજે છું, ત્યારે આવી પરિસ્થિતિની સહન ક્યાં સુધી કરવાની? મને લાગે છે કે એની માટે ઈશ્વર પોતે ન્યાયી છે અને ઈશ્વરે ન્યાય મેળવવાનો પૂરતો અધિકાર આપણને આપ્યો છે અને મને લાગે છે એ આપણે કરવું જોઈએ. સાથે સાથે જે મા બાપો બાળકીઓ જેમની દીકરીઓ છે એ લોકોનું સજેશન આપું અથવા તો સલાહ આપું, કારણ કે હું કાઉન્સેલર છું, હું આવા આવા કિસ્સાઓ રોજ બરોજની અંદર કાઉન્સેલિંગ કરતો રહું છું, ત્યારે મને ખ્યાલ આવે છે
કે જ્યાં જ્યાં આવા પ્રકારની વાતો થઈ હોય છે ત્યાં એમના નજીકના રિલેટિવ્સ દ્વારા થઈ હોય છે. જેટલા રેપ કેસીસની અંદર એમના કુટુંબના લોકોને નહીં ખબર, પણ એ છોકરો જ્યારે મારી સાથે વાત કરે છે અને એમની એ ઘટનાઓ વિશે વિચાર કરે છે, હું જોઉં છું કે એમના કુટુંબના લોકો એમ કહે કે ના આ તો સારો માણસ નથી, આ કેવી રીતે કરી શકે. પણ એ જ વ્યક્તિઓ એમની પર એટેમ્પ્ટ ઓફ રેપ કરેલો હોય છે. અને એટલા માટે હું એ દીકરીઓના મમ્મી પપ્પાને કહીશ કે તમે તમારી દીકરીને પૂરતું ધ્યાન રાખો. કારણ કે મેં અગાઉ કીધું કે આ બેટી બચાવો એ સ્ટેટમેન્ટ નથી રહ્યું, ધમકી જેવું લાગી રહ્યું. બેટી બચાવો, બચાવી શકો તો બચાવો, બાકી અમારાથી કશું થતું નથી. અને એટલા માટે મને એવું લાગે છે કે આપણી પોતાની જવાબદારી છે અને આપણી જવાબદારીના ભાગરૂપે આપણે આપણી દીકરીઓને જેટલું પ્રોટેક્શન આપી શકીએ આપીએ, સાથે સાથે એક એવી સિસ્ટમની આપણે માંગણી કરીએ સાથે સાથે કે જ્યાં ભવિષ્યની અંદર આપણી દીકરીઓને આવા અત્યાચારોમાંથી પસાર ના થવું. રિચર્ડજી, સિસ્ટમની માંગણી કરવા માટે કેન્ડલ માર્ચ કરવામાં આવે છે, બહાર નીકળવામાં આવે છે. હવે કોઈ પણ એવી બાબત જે છે, કોઈ પણ એવો મુદ્દો છે કે જેની જો માંગણી પૂરી નથી થતી તો સરકારની સામે તરત જ આપણે બહાર નીકળીને ધરણા ધરી દઈએ છીએ, આંદોલનો કરી દઈએ છીએ, તેવી જ કદાચ અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે. કારણ કે કંઈ નવું સરકારને અહીંયા લાગી નથી રહ્યું. રાઈટ, હું તમને એટલા માટે જ મેં એને ક્લોઝ એન્ડેડ વાત કરી. એવું નહીં કે તમે માર્ચ કરો અમને ન્યાય આપો, એટલે કે સારું અમને તમને ન્યાય આપો. હજુ કેટલા બધા નિર્ભયા કેસમાં કેટલા વર્ષો થઈ ગયા, રાઈટ? અમારે ભાઈ ન્યાય જોઈએ છે, અને ન્યાય જોઈએ છે એક મહિનાની અંદર જોઈએ છે. જો તમે તમારી પોતાની બધી આવડતો અને બધી 15-15 લાખ રૂપિયા તમે દરેકના પોકેટમાં આપી શકો એટલી મોટી વાત તમે આખી જનતાઓને કહી શકતા હો તો અમને ખબર છે કે તમારા કેપેસિટી છે કે તમે એક મહિનાની અંદર ન્યાય આપી શકશો. અને એટલું બોલ્યા પછી તમે ફેરવી તોડીને છતાંય સીટ પર રહી શકતા હોય તો અમને તમારી કેપેસિટી પર અમને ગર્વ છે અને અમને ખબર છે કે તમે આપી શકશો આ ન્યાય. અને એટલા માટે આપણે ક્લોઝ એન્ડેડ વાત કરવી હશે. પણ ભાઈ આ વખત આ જે દિવસે થયું એનો એક મહિનો છે, તમે ઊંઘશો નહીં તો ચાલશે, પણ અમને ન્યાય જોઈએ છે, નહીં તો અમે તમારી ઊંઘ હરામ કરી દઈશું. અને ના તો તમે ના થાય તો પ્લીઝ રેઝિગ્નેશન આપો. એવા વ્યક્તિને અમે લાવીશું જે અમને એક મહિનાની અંદર ન્યાય આપે. ખાલી કેન્ડલ લઈને ચાલવાથી નહીં થાય, આપણે એમની જોડે માંગણી એવી કરવી પડશે કે જ્યાં ક્લોઝ એન્ડેડ હોય, એની સાથે રિઝલ્ટ જોડેલું હોય. અને એવી વાત આપણે કરીશું તો થશે, બાકી તો એ લોકોને ખબર છે આ જનતા થોડું પાછું બિઝી થઈ જશે અને પાછું બીજો મુદ્દો આપી દેશે એટલે પછી. પણ અત્યારે તો રિચર્ડજી મહત્વની બાબત કે એક પછી એક કિસ્સા ફક્ત અને ફક્ત બળાત્કારના આવે છે. નિર્ભયા કેસની જો વાત કરીએ તો 16 ડિસેમ્બર 2012 નો, આસિફાની 10 જાન્યુઆરી, ઉન્નાવ ગેંગરેપની જો વાત કરીએ 16 વર્ષની નાની છોકરી પર જે બળાત્કાર થયો, ગુડિયા કૌભાંડની જો વાત કરીએ 6 જુલાઈનો કેરળ બળાત્કાર જે છે, અને હવે ઇન્દોરની વાત. તમામ જગ્યાએ અત્યારે આપણે જોઈ રહ્યા છીએ ત્યારે પરિસ્થિતિ ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. પરિસ્થિતિ કેવા પ્રકારની થઈ ગઈ છે તે પણ દરેક લોકોને અત્યારે સવાલ થઈ રહ્યો છે. તેમ છતાં પણ જ્યારે આવા જે લોકો અત્યારે બહાર ફરી રહ્યા છે કે જેની માટે ક્યાંક ને ક્યાંક એવિડન્સની વાત આવે છે કે કોઈ પણ પ્રકારનો કોઈ વ્યક્તિ ત્યાં સચોટ રીતે તેની માહિતી નથી આપી રહ્યો, તે પ્રકારની જે બાબતો છે તેની માટે આપણે એક મહિનાની વાત કરી છે. તો શું આ પ્રોસેસ એક મહિના સુધી ચાલ્યા બાદ પણ ન્યાય મને લાગે છે એવા વકીલો નથી કે જે લોકોની દીકરીઓ છે, એવા પોલીસના કર્મીઓ નથી જે લોકોની દીકરીઓ છે. ફોરગેટ અબાઉટ, પણ તમને અંદરથી નહીં થતું કે 4 માસની ને 8 વર્ષની ને 7 વર્ષની ને આ ટીનેજ દીકરીઓની સાથે શું થઈ રહ્યું છે, અયોગ્ય થઈ રહ્યું છે, એવું ખ્યાલ નથી? શું એવા લોકો ક્યાં છે? અને એટલા માટે આપણે એમની જોડે માંગણી કરવી પડશે. એક મહિનો થોડુંક વધારે છે, પણ છતાંય ન્યાય ન્યાયનું કામ કરવું જોઈએ. કોઈ નિર્દોષ વ્યક્તિને આપણે ફાંસીએ નથી ચડાવી દેવા, અથવા તો એને કોઈ પણ રીતે ખરાબ થાય એવું નથી ઈચ્છતા. અને એટલા માટે એક મહિનો પૂરતો છે. હું એવું કહું છું કે તમે આટલા બધા બુલેટ ટ્રેન માટે આટલા બધા રૂપિયા ખર્ચો છો, એમાંથી થોડાક પૈસા લઈને તમે એવા જજીસની પેનલ તૈયાર કરો, એવા લોકોની સિસ્ટમ બનાવી દો જે લોકો ત્વરિત ન્યાય આપે, જે ત્વરિત એની પર વાત કરે. એવું કેમ ના થઈ શકે? બુલેટ ટ્રેન કરતાં આ મારી દીકરીઓ સેફ રહે એ જરૂરી છે, મારે બોમ્બે જલ્દી પહોંચવું એ જરૂરી છે. ડેવલપમેન્ટ થાય છે, પણ ડેવલપમેન્ટ તમારા કયા ભોગે થઈ રહ્યું છે? આટલા બધા કેસીસ થઈ રહ્યા છે અને આપણે મોટી મોટી વાતો કરીને બેસી રહ્યા છે અને આપણે એવું થયું કે ઇન્ડિયા બહુ જોરદાર વિકાસ થઈ રહ્યો છે. સરસ, તમે કરો, પણ તમે બેઝિક વસ્તુ આપો. બેઝિક વસ્તુ એ છે કે અમને જીવવાનો અધિકાર છે, અમને સલામત રહેવાનો અધિકાર છે, એ અધિકાર તમે અમને આપો. અને એ આપણે માંગણી કરવી જોઈએ અને દરેક વ્યક્તિઓ મને લાગે બહાર આવવું જોઈએ, નહીં તો મજા આવી જશે લોકોને, કંઈ ખબર નહીં પડે અને એ લોકો ઊંઘતા રહેશે ને આપણે ઊંઘતા રહીશું. જ્યારે આપણા ઘરે વાત આવશે ને ત્યારે આપણે દુઃખી થઈને સિસ્ટમને ને ઈશ્વરને ને બધાને વાત કરીને ભૂલી જઈશું. મને લાગે એનાથી બહાર આવીએ અને એક એવી ચળવળ ઊભી કરીએ જ્યાં
આ લોકોને ખબર પડે કે નહીં હવે નહીં ચાલે. જી એક્ઝેક્ટલી. અને તે સાથે સાથે જ અહીંયા મહત્વની બાબત એ છે કે જ્યારે રિચર્ડજી આપ એક કાઉન્સેલર છો, આપ કાઉન્સેલિંગ કરો છો લોકોના, જે કહેવાય ને એક સાદી સીધી ભાષામાં કે મનની જે વાતો હોય છે તેને આપ સાંભળવાની કોશિશ, તેના મનથી કાઢવાની કોશિશ કરો છો, પણ ક્યાંક ને ક્યાંક રિચર્ડજી આ કેવા લોકો અત્યારે છે, કેમ એ લોકોના મનની પરિસ્થિતિઓ, મન એટલા જલ્દીથી એટલા હવસખોર તરફ જઈ રહ્યા છે, કયા એવા કારણો છે કે લોકો પોતાની જાત ઉપર એટલો પણ કંટ્રોલ નથી કરી શકતા કે 4 માસની છોકરીને જોઈને એના મનમાં એવું થાય કે નહીં ભાઈ મારી દીકરી હશે, મારા ઘરની કોઈ દીકરી હશે એની પણ એમને યાદ નથી આવતી, એટલે પરિસ્થિતિ કઈ બાજુ જઈ રહી છે, આને ક્યાંની શરૂઆત કહેવાય કે ક્યાંનો એન્ડ કહેવાય? રાઈટ, મને લાગે છે બહુ સરસ સવાલ તમે કર્યો, અને આની પાછળનું રીઝન છે ને એ પણ આપણે જોવું જોઈએ. કોઈ પણ વ્યક્તિ, આ જેટલા લોકોએ આ બધા કૃત્યો કર્યા છે એ લોકો જન્મથી એવા નહોતા, રાઈટ? એટલા માટે એવું કશુંક છે કે જે આપણા મનની અંદર આપણે એવા બીજ રોપીએ છીએ અને એ બીજ એ ફળ રૂપે બહાર આવે છે. મીન્સ એ થોટ તમને એવા એક્શન અને બિહેવિયર તરફ લઈ જાય છે. અને અત્યારે જે વધી રહ્યું છે એનું કારણ એ છે કે ઇન્ટરનેટની અંદર જે પોર્નોગ્રાફિકલ સાઇટ, એવા બધા સીન અને એવી બધી વાતો, જે કામુકતાની અશ્લીલ વાતો જે સતત લોકો જોવે છે અને સતત લોકોને દેખાડવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. તમે હવે તો મોબાઈલની અંદર થઈ ગયું છે ને એટલા માટે આ બધા જ લોકો ગામડાઓની અંદર છે ને છતાં એમને એક વસ્તુ ખબર છે કેવી રીતે સેક્સ લખવાથી એમને બધી ક્લિપિંગ્સ ખબર પડશે. એટલા માટે જ્યારે એમના મનની અંદર સતત સતત આ બીજ રોપાતા રહેતા હોય અડધી રાત સુધી, અને ત્યારે એ વ્યક્તિઓ પોતાના મનનો કંટ્રોલ ગુમાવી દેતા હોય છે. કારણ કે સતત એ કોઈ પણ સ્ત્રીને જોવે છે ને ત્યારે પણ એમને એ જ વિચાર આવે છે, એમને એવું જ થાય છે કે આ શું પેલું શું, અને એમના વિચારો, એમની ફેન્ટસી એટલે એમના એમના મનની જે કાલ્પનિક દુનિયા છે એની અંદર પણ એ લોકો કેટલી બધી વખત આવું કરતા જોવા મળે છે. અને એટલા માટે જ્યારે હું કાઉન્સેલિંગ કરું છું ત્યારે હું આ વસ્તુ કહું છું કે ટ્રેનિંગ યોર થોટ્સ, તમારા વિચારોને તમે કંટ્રોલ કરો. યુ હેવ ટુ હેટ સીન, તમારે પાપ જે વસ્તુઓ છે એનાથી દૂર રહીને એની એ વાતોનેથી દૂર રહેવું પડશે. ઇન્ટરનેટ પર કેટલો આપણે કંટ્રોલ કરી શકીએ એક બહુ મોટો મુદ્દો છે, એની પર પણ બહુ આ બધી અશ્લીલ વાતો અને જે ક્લિપિંગ્સ અને એ બધાને કેવી રીતે કંટ્રોલ કરવું એક સરકારે એ પણ વિચારવું જોઈએ. પણ આનું જે મૂળભૂત વાત એ છે કે સતત માણસો એની અંદર જોયા કરે છે અને સતત એમાં એ જ વિચારોમાં રહે છે, એટલે એ એક કે બીજી રીતે એ સારા માણસો એક દિવસે એ વિચારોની અંદર ને એ આવેગોની અંદર એવા એક્શન્સ કરી મૂકે છે જે એમને ખબર નથી પડતી કે 4 માસની છે કે 8 માસની છે. દર્શક મિત્રો, મહત્વની બાબત ફક્ત ને ફક્ત એક સ્યાહી સુખાતી નથી, એક એવી વાત બંધ નથી થતી ત્યાં કોઈ બીજો બળાત્કારની ઘટના આપણી સામે આવી જાય છે. ક્યાં સુધી આ તમામ બાબતો ફક્ત ને ફક્ત ન્યૂઝની હેડલાઇન્સમાં, ક્યાં સુધી આ તમામ બાબતો ફક્ત ને ફક્ત ડિબેટ્સની અંદર, ક્યાં સુધી આ તમામ બાબતો ફક્ત ને ફક્ત એક આર્ટિકલની અંદર ને આંકડાઓની અંદર જ જોવા મળશે? ક્યારે આપણે જાગીશું ને ક્યારે આ તમામ દીકરીઓની સાથે સાથે પોતાની ઘરની અંદર જે હસતી ખેલતી મસ્ત કુમળી વયની જે દીકરી જે છે, જે આપણી હસીનો એક ખજાનો છે, તેની માટે ક્યારે લડત લડીશું? કારણ કે કાલે કોઈ બીજી હશે તો આજે આપણી દીકરી ઉપર પણ 10 લોકો એવા હશે કે જે નજર ખરાબ કરવા માટે કોઈ જ પોતાની જાતને શર્મમાં નહીં મૂકતા હોય. તો જરૂરથી હવે ઉઠવાની જરૂર છે, જાગવાની જરૂર છે, ને હવે આ તમામ સવાલોના જવાબ જે છે એ માંગવાની જરૂર છે, ને જાતે કોઈ જવાબ હવે બનવાની જરૂર છે. આ તમામ પ્રકારની આ ચર્ચામાં મારી સાથે રિચર્ડ મેકવાન જોડાયા હતા. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ફરીથી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.